नमस्ते मित्रों, आप सब स्वागत है अमारी यूट्यूब चैनल गुरु मास्टर जी में। अपने आ चेनल अंदर अवनवी जेप योजनाओं आती हो बात करता हो। आज आप बात करीशू कि राष्ट्रीय कुटुंब सहाय योजना शू है। आ योजना अंतर्गत जे मित्रों 20,000 की सहाय मे 20,000 की सहाय कोने मे केवी रीते मे क्यारे मळवापात्र थाय छे तमाम विगतों पर आपणे चर्चा करीशू। बीजू के मित्रों, अमारी आ चेनल अंदर आपने क्या वीडियो की जरूर है, तमारे कई कई योजना की जरूर है, यह अमने नीचे कॉमेंट बॉक्स में जणावता रहेजो, जेथी अमे ए तमाम योजना की माहिती अपने आ चेनल अंदर वीडियो द्वारा आपीशू। नवा हो तो चेनल ने सब्सक्राइब करजो, लाइक करजो, ने तमारा दरेक मित्रों जो व्हाट्सअप ग्रुप होय छे तेमा अमारो आ वीडियो शेर करजो, जेथी दरेक मित्रों सुधी योजनाओं की माहिती पहुँचती रहे। तो चलो शुरू करिए, राष्ट्रीय कुटुंब सहाय योजना शू छे। तो मित्रों जाने लीए माहिती, बोटाद जिलाना मित्रों समाज सुरक्षा अधिकारी श्रीए एक अखबार यादी में जणाव्यु छे कि नियामक श्री समाज सुरक्षा खाता द्वारा राष्ट्रीय कुटुंब सहाय योजना अमलीकरण करवामां आवेल छे। जिला में मित्रों खास कोने कोने लाभ मळवापात्र थाय छे तेनी वात करिए। जिला में गरीबी रेखा नीचे जीवता 0-20 स्कोर धरावता कार्डधारक जे रेशन कार्ड है ये कुटुंबना मुख्य व्यक्ति स्त्री के पुरुष कुदरती रीते अथवा तो अकस्मात रीते मृत्यु पामनार पुरुष के स्त्री उम्र 18 वर्ष थी वधु अने 60 वर्ष थी ओछी होय तेमज अवसान थयाने 2 वर्ष में अरजी करेल होय तो केन्द्र सरकार द्वारा कुटुंब ने एक वक्त रुपया 20,000 की सहाय DBT એટલે કે ડાયરેક્ટ મિત્રો તેના ખાતાની અંદર મળવાપાત્ર થશે। આ યોજનાનો લાભ લેવા મામલદાર સાહેબશ્રીની કચેરી, તમારા તાલુકામાં આવેલી મામલદાર સાહેબશ્રીની કચેરી અથવા તો જનસેવા કેન્દ્ર, જે જનસેવા કેન્દ્ર હોય છે ત્યાં, અથવા તો સમાજ સુરક્ષા શાખાનો એક તમે જોતા હશો કે મામલદાર કચેરીની અંદર એક સમાજ સુરક્ષા શાખા હોય છે, એ શાખાનો પણ તમે કોન્ટેક કરી શકો છો। હવે ફરી વાત કરી લઈએ કે મિત્રો જે ગરીબી રેખા નીચે જીવતા તમારો જો BPL કાર્ડ હોય, બરાબર છે, BPL કાર્ડ અને તમારો 0-20 સ્કોર એની અંદર કાર્ડની અંદર જે રેશન કાર્ડ હોય છે તેની અંદર સ્કોર કાર્ડ હોય છે એ તમારો સ્કોર કાર્ડ 0-20 હોય એટલે કે મિત્રો BPL કાર્ડની અંદર આ પ્રકારના સ્કોર આવતા હોય છે એટલે તમારું BPL કાર્ડ હોય તો તમને મિત્રો આ જે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાનો લાભ મળવાપાત્ર થશે। એ રેશન કાર્ડ ધરાવતા કુટુંબના મુખ્ય વ્યક્તિ સ્ત્રી કે પુરુષનું કુદરતી રીતે અથવા તો અકસ્માતની રીતે મૃત્યુ થાય તો સરકાર જો અરજી કરે તો સરકાર તેમને રૂપિયા 20,000 સહાય ડાયરેક્ટ બેંક ખાતાની અંદર આ સહાય આપે છે। તો મિત્રો આપના આજુબાજુ કોઈ પણ પ્રકારની આ ઘટના બનેલી હોય અને એમનું કાર્ડ છે એ મિત્રો BPL કાર્ડ હોય અને 0-20 અંક ધરાવતો હોય તો એ આ યોજનાનો લાભ લઈ શકે છે। તો વધુ માહિતી માટે તમારા જિલ્લામાં આવેલી મામલદાર સાહેબશ્રીની કચેરીમાં તમે જશો અને ત્યાં જઈને તમે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાનું ફોર્મ આપો તો તમને ફોર્મ પણ મળી જશે। જનસેવા કેન્દ્રમાં જશો ત્યાંથી પણ તમને આ પ્રકારનું ફોર્મ મળી જશે અથવા તો મામલદાર કચેરીની અંદર એક સમાજ સુરક્ષા શાખા હોય છે એ શાખા ઉપર તમે પૂછપરછ કરશો તો પણ તમને વધુ માહિતી મળી રહેશે। એટલે લગભગ આ યોજનાનો તમને ખ્યાલ આવી જ ગયો હશે। તો ગરીબી રેખા નીચે જીવતા 0-20 સ્કોરનું કાર્ડ ધરાવતા, રેશન કાર્ડ ધરાવતા વ્યક્તિઓને કુટુંબનો લાભ મળવાપાત્ર થાય છે। તો આપને આ વિડીયો ઉપયોગી બન્યો હશે તો જે પણ મિત્રોનું BPL કાર્ડ હોય તેમને આ પ્રકારનો લાભ મળી શકે છે, એટલે કે ગરીબી રેખા નીચે ધરાવતું રેશન કાર્ડ। તો ફરીથી મળતા રહીશું અવનવી માહિતી સાથે। અમારો આ વિડીયો તમામ મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં। ફરીથી મળતા રહીશું, અન્ય કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં અમને કોમેન્ટ કરી અને જણાવી શકો છો। થેન્ક યુ, આભાર, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।